આપણું જૂનાગઢ એક સરસ મજાનું કલ્ચર ગ્રુપ યુવાનો માટે ચાલે છે જાણીને પહેલાં તો ખૂબ ખુશી થઈ. જૂનાગઢમાં બીજી વાર આવું છું, થોડાક સમય પહેલાં પણ આવ્યો તો આખું જૂનાગઢ ફર્યો, કોઈ ખૂણો બાકી નથી રાખ્યો. મને એમ લાગ્યું કે જે ઐતિહાસિક નગરી નું બિરુદ અમદાવાદને આપ્યું, ખરેખર તો જૂનાગઢને આપવું જોઈએ. પહેલી નજરે તો એવું લાગ્યું. અહીંના જે યુવાનો છે, કોઈ પણ યુવાનો હોય દેશના, મારી તો કોઈ ઓકાત નથી હું એમને કંઈ કહું, પણ એક સામાન્ય વાત હું હંમેશા કહેતા હોઉં છું યુવાનોને કે આજે જે 90% યુવાનો ડિપ્રેસ છે, હતાશ છે, એમના માટે હું ખાસ કહું છું કે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. જિંદગીને છોડી દેશો નહીં. જો પરિસ્થિતિને છોડીને ભાગ્યા ને તો ભગવાન બીજા જન્મમાં ત્યાં જ ઊભા કરશે. માટે આજે જ એનો સામનો કરી લો, વ્યસનો છોડી દો, કસરત કરો, ચોપડીઓ વાંચો, મસ્ત જગ્યાએ જાઓ, કુદરત વચ્ચે રહો, મા બાપની ખૂબ સેવા કરો, શિક્ષકોના આશીર્વાદ લો અને તમે જોજો કે જિંદગી તમને ક્યાં લઈ જાય. સ્કૂલ કોલેજોમાં ભણાવે ને એમાં ટકા ના આવે તેવું માનશો નહીં કે તમે નિષ્ફળ છો. દુનિયાના 100 કરોડપતિઓમાંથી 90 કરોડપતિઓ ભણ્યા જ નથી, એટલે તમે પણ એમાં આવી શકો છો. ભણશો તો જલ્દી મળશે, ભણવાનો બિલકુલ આગ્રહી માણસ છું. સારા ટકા આવ્યા, સારું ભણ્યા તો જીવનમાં ટોપ પર જલ્દી પહોંચશો, પણ ન આવે તેવું માનશો નહીં કે તમે નકામા છો. જિંદગી કયા સ્વરૂપે આપણને ક્યાં લઈ જાય છે ખબર નથી. એટલે મારા જેવો એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ ઘરનો છોકરો જો આજે મર્સિડીઝમાં ફરી શકતો હોય, અને હું સુરતના કેટલા કરોડપતિઓને ઓળખું છું જે લોકો 4 ચોપડી 8 ચોપડી ભણ્યા નથી, 5-5 હજાર લોકોનો સ્ટાફ છે, તો આ બધું શું છે? તો જિંદગી મસ્ત છે. ફરિયાદ કરો નહીં ભગવાનને, નહીં ન મા બાપને, ન સિસ્ટમને. ઊભા રહો, પોલિટિક્સમાં પણ રસ લો, પણ કોઈના ઝંડા પકડીને ફરશો નહીં. જે બરાબર ના કામ કરે એના કોલર પકડો. આવા થોડા ભ્રષ્ટાચાર સામે ઊભા થાવ, થોડા અધિકારીઓના કોલર પકડો. લોકોને જાહેરમાં મારો આપણ કરવું પડશે, હું તો બહુ જાહેરમાં કહું છું, પણ યુવાનો બેસી ના રહો. મેં બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે, આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 યર્સ ઇન માય લાઈફ, અને આ બધું કરીને આજે અહીંયા બેઠો છું. બેસી રહેશો નહીં, પાનના ગલ્લે બેસશો નહીં, જાહેરમાં ચર્ચાઓમાં બેસશો નહીં. ખૂબ મહેનત કરો, ઈમાનદારીથી મહેનત કરો. ભગવાન બધું જ જોવે છે અને યોગ્ય સમયે એનો બદલો ચોક્કસથી આપે છે. વિવેકાનંદને વાંચો, ઓશોને વાંચો, નાના પાટેકરને સાંભળો, અને આ સિસ્ટમને ગાળો બોલવાને બદલે આ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાઓ. અને બિલકુલ ઈમાનદારીથી, એ કોર્પોરેટરનું ઇલેક્શન હોય, એમએલએનું ઇલેક્શન હોય કે એમપીનું ઇલેક્શન હોય, સારા માણસોને વોટ આપો, પાર્ટીને વોટ આપશો નહીં, નાત જાતમાં માનશો નહીં. હિન્દુ મુસ્લિમના બદલે આજે 300 ધર્મ સંપ્રદાયમાં આપણે વેચાઈ ગયા છીએ. છેલ્લે આપણે ઠૂંઠા જેવા એકલા જ ઊભા હોઈએ છીએ. આ બધાથી ઉપર છોડી અને એક ઇન્સાનિયતના નાતે જીવવાનું શરૂ કરો અને તમે જુઓ કે જીવનમાં કેટલી મજા છે. રોજ રાતે ખાલી થઈને ઊંઘી જાઓ, ખાલી થઈને ઉઠો, જિંદગી મસ્ત છે. કોઈ ફરિયાદ કરશો નહીં, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. હું શું કરું, દિવેલ બીજેલો ફરું. એ જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, એનો હાથ પકડીને ચાલો, તમે જુઓ ઈશ્વર ક્યાં લઈ જાય. ભગવાને નક્કી કર્યું છે કે મરદની મૈયતમાં જવું, પણ બાયલાની જાનમાં ના જવું. એટલે મરદ થઈને જીવો, મસ્ત જીવો, ફરિયાદ કર્યા વગર જીવો, અને એક દિવસ ઈશ્વર બધું જ તમને આપશે. કોઈના બાપની જાગીર નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, મહેનત કરવાની હોય છે. મહેનત કરો, બધું.